હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ચાલો હવે આપણે ધોરણો નવ વિષયની વાત કરી રહ્યા હતા વિજ્ઞાન અને એ જ ચેપ વિજ્ઞાનની અંદર આપણે ચાલુ હતું ચેપ્ટર નંબર અગિયાર અગિયાર ચેપ્ટર નંબર કાર્ય ઉર્જા અને પાવર વિશે વાત કરી રહ્યા હતા કાલે આપણે અત્યાર સુધી વાત કરી કાર્યની કઈ રીતે કાર્ય થાય કાર્ય કઈ રીતે ધન ગણાય કઈ રીતે કાર્ય ઋણ ગણાય કાર્યના મુખ્યત્વે કઈ રીતે પાક ભાગ પડે કાર્ય એક રીતે ધન બીજી રીતે ઋણ અને ત્રીજું કાર્ય છોકરાઓ શૂન્ય શૂન્ય ક્યારેક કાર્ય થાય કે જ્યારે લંબ એટલે કે બળની દિશા અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ હોય તો કાર્ય શૂન્ય થયું તેમ ગણાય રેડી છે પછી બરાબર કાર્ય શૂન્ય થયું ક્યારે ગણાય કે જ્યારે બળની દિશા અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય કાર્યધન થયું ક્યારે ગણાય કે જ્યારે જે બાજુ બળ લાગતું હોય અને તે જ દિશામાં તેનું સ્થાનાંતર થાય કોઈપણ વસ્તુનું તમે બળ લગાડો અને તેની જ દિશામાં જો તેનું સ્થાનાંતર થાય તો કાર્યધન થયું કહેવાય અને કાર્ય ઋણ થયું ક્યારે કહેવાય કે જ્યારે બળની દિશા અને સ્થાનાંતર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો તેને શું કહેવાય ઋણ કાર્ય થયું કહેવાય ઉદાહરણ તરીકે આપણે જ્યારે ચાલીએ છીએ જમીન ઉપર તો આપણે કોની ઉપર બળ લગાડીએ છીએ જમીન ઉપર તો પણ જમીનમાં રહેલું જમીન કંઈક પ્રકારનું બળ લગાડે છે આપણા ઉપર કયું તો કે ઘર્ષણ બળ કયું બળ છોકરાઓ ઘર્ષણ બળ જો ઘર્ષણ બળ ન લાગે તો આપણે ચાલી શકાય નહીં એટલે ઘર્ષણ બળ ઘણી બધી જગ્યાએ ઉપયોગી બરાબર છે તો ઉદાહરણ તરીકે આપણે વાત કરું કે તમે જે સ્કેટિંગમાં જે વ્હીલ્સ હોય એની વચ્ચે અને જમીન વચ્ચે ઘર્ષણ કેવું થાય છોકરાઓ ઓછું થાય કારણ એનું ક્યાં કારણ કે એ ચક્ર છે એ વર્તુળ આકારે છે એટલા માટે જમીન અને એ વ્હીલ વચ્ચેનું ઘર્ષણ કેવું હોય છોકરાઓ ઓછું હોય એના કારણે આપણે જે ચાલીએ એની કરતાં જો સ્કેટિંગ કરતા હોય એ લોકોની સ્પીડ કેવી આપણા કરતાં વધારે એટલે જેમાં ઘર્ષણ ઓછું થાય તેની ગતિમાં વધારો થાય સમજાય છે તો કાર્ય વધારે થાય અથવા તો જેમાં ઘર્ષણ ઓછું થાય એમાં જેમાં ઘર્ષણ વધુ થાય પણ ઘર્ષણ ઘણી જગ્યાએ અગત્યનું છે જેમ કે આપણે જમીન પર ટકી રહેવા માટે ઘર્ષણ અગત્યનું છે બરાબર એવી રીતે ઘર્ષણ અગત્યનું પણ છે અને ઘણી જગ્યાએ આપણને નુકસાન પણ કરે છે આ બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા બરાબર છે હવે આપણે વાત કરવાની છે ઉર્જાની ઉર્જા એટલે તાકાત તાકાત એટલે એક પ્રકારની આપણામાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા રેડી છે એક પ્રકારની આપણા અંદર રહેલી કાર્ય કરવાની ક્ષમતા કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને એક પ્રકારે આપણે ઉર્જા કહીએ છીએ બરાબર છે ઊર્જાનો એકમ અને કાર્યનો એકમ છે ને બે એક સરખો જ છે યાદ રાખજો તમને એમ પૂછે કે ઊર્જાનો એકમ કયા બે એકમો સરખા છે ઉપયોગ થાય અને ઉર્જાના એકમ માટે પણ ઝૂલનો જ ઉપયોગ થાય પણ ઉર્જા ઘણા બધા સ્વરૂપે આપણને મળી આવે છે એ હું તમને હવે ડિટેલ કહીશ બરોબર છે તો ઉર્જા એટલે પેલા શું ખબર પડવી જોઈએ જે ક્ષમતા હોય હું કેટલીક લિમિટમાં કાર્ય કરી શકું છું તો એ એને કહેવાય છે એક પ્રકારની ઉર્જા ટૂંકમાં આપણે ગુજરાતી ચોખ્ખી ભાષામાં સમજીએ કે આપણામાં રહેલી કોઈ પણ બળ એકલું બળ એટલે કે આપણે અંદર કાર્ય કરવાની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે ઉર્જા શક્તિ ટૂંકમાં રેડી સમજાય છે હવે હું તમને એમ કહું છોકરાઓ એક ઝૂલ કાર્ય કરવા માટે એક ઝૂલ ઉર્જાની જરૂર પડે સમજાય છે કાર્યનો એકમય ઝૂલ જ છે અને ઉર્જાનો એકમય ઝૂલ જ છે તો તમારે એક ઝૂલ કાર્ય કરવું હોય તો તમારે એક ઉર્જાનું મૂલ્ય હોવું જોઈએ તો એક ઝૂલ એટલે એક એક કાર્ય અને એક ઝૂલ એટલે ઊર્જાનું એક ઝૂલ મતલબ એક જ થાય ઉર્જા વિશે મેં તમને બેઝિક માહિતી આપી લીધી હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો આજનો આપણો ટોપિક હતો ઉર્જા ઉર્જા એટલે શું પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે ઊર્જાનો એકમ અને કાર્યનો એકમ સમાન છે અને તે ન્યૂટન મીટર અથવા તો ઝૂલ પણ કહેવાય છે મેં તમને જે માહિતી આપેલી આમાં લખેલી છે રેડી છે ચાલો એક ઝૂલ કાર્ય કરવા માટે ઉર્જાની એક ઝૂલ જેટલી સોરી એક જૂલ કાર્ય કરવા માટે કોઈપણ પદાર્થને એક ઝૂલ જેટલી ઊર્જા હોવી જરૂરી છે બરાબર અને એક કિલો ઝૂલ કિલો કિલો કિલોમાં કેટલા આવે કેટલા મીંડા આવે તમને બધાને ખબર છે એક કિલો ઝૂલ એટલે કેટલી ઝૂલ થાય એક હજાર એક એક પ્રશ્ન એક 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 માર્કમાં પૂછાઈ શકે છે એક કિલો ઝૂલ એટલે ખાલી જગ્યા ઝૂલ તો કે એક હજાર ઝૂલ થાય કિલોમાં હજાર થાય કેટલા થાય હજાર કે એટલે કિલો એના માટે હજાર ડન છોકરાઓ ચાલો હવે ઉર્જાના સ્ત્રોતો ઉર્જા તો આપણે કોઈ પણ પદાર્થ માટે કાર્ય કરવાની ક્ષમતા કયા કયા સ્વરૂપે હોય છે ઘણા બધા સ્વરૂપે હોય છે ઉદાહરણ તરીકે સૂર્ય સૂર્ય એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે સમર્જો સૂર્ય એ ઉર્જાનો મફતમાં અને સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત જે કોઈ પણ હોય વિશ્વમાં તો એ છે એક માત્ર ને માત્ર સૂર્ય ઉર્જા મફતમાં મળે અને જેમ તમે એનો એનો વિશે વધારે ઉપયોગ કરો એની અંદર કંઈ ખૂટી જવાનો તો પ્રશ્ન આવતો નથી બરાબર છે સૂર્ય ઉર્જા એ સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે જોઈ કૃત્રિમ નથી કુદરતી કૃત્રિમમાં ખબર પડવી જોઈએ બરાબર સૂર્ય ઉર્જા એ કુદરતી સ્ત્રોત છે બરાબર જો બીજો ઉર્જાનો સ્ત્રોત વિચારીએ કે પરમાણુમાં વિભંજનથી એક એટમ બોમ્બ બનાવાય છે પરમાણુ હોય ને તમને ખબર જ છે પરમાણુ એટલે હવે તમારે પરમાણુ વિશે મારે તમને સમજાવવું જરૂરી નથી કારણ કે તમે આ જ ચેપ્ટરમાં કેમિસ્ટ્રી વિભાગની અંદર એટલે કે રસાયણ વિભાગની અંદર પરમાણુ વિશે વાત કરેલી છે એ પરમાણુનું વિભંજન વિભંજન એટલે વિભાજન કરી એનું એટમ બોમ્બ બનાવવા છે તેથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે પરંતુ છોકરાઓ એ જે બોમ્બ બનાવવામાં આવે છે એ ઉર્જાનો જો તમે સારી રીતે ઉપયોગ કરો એ ઉર્જા જો એ બોમ્બમાંથી નીકળતી ઉર્જાનો જો તમે સારી રીતે ઉપયોગ કરો તો મનુષ્ય માટે લાભદાયક છે પણ એ જ ઉર્જાનો તમે ખરાબ રીતે ઉપયોગ કરો તો એ વિનાશક પણ નીવડી શકે છે એટલે ઉર્જાનો બોમ બનાવાય છે એની અંદર ઉર્જા હોય છે એટલે એટોમ બોમ બને છે ને એ ફૂટે એટલે ઉર્જા મુક્ત થાય ઉર્જા મુક્ત થાય જો ઉર્જાને જગ્યા ન મળે તો એ શું કરે વિસ્ફોટમાં નિર્માણ પામે અને એને યોગ્ય પ્રમાણમાં જો એનો ઉપયોગ સંગ્રહ કરી અને એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો એ મનુષ્ય માટે ઘણી બધી લાભદાયી પણ છે ક્લિયર થઈ ગઈ વસ્તુ બાળકો સમજાય છે એટલે ઉર્જાનો બે રીતે તમે ઉપયોગ કરી શકો છો પરમાણુના સનલયનથી હવે જો પહેલાં પરમાણુના વિભજનથી પણ બોમ્બ બનતો પણ હવે પરમાણુના સનલયનથી પણ બોમ્બ બને છે હાઇડ્રોજન બોમ્બ બને છે પરમાણુના સંલયનથી કયો બોમ્બ બને હાઇડ્રોજન અને પરમાણુના વિભજનથી કયો બોમ્બ બને એટમ બોમ્બ રેડી આ બોમ્બની વાત નથી કરવાની પણ આ તો આ ટૉપિકમાં આવે છે એટલે સમજાવું છું બરાબર છે આગળ જતાં ક્યાંય ભણવામાં આવશે તમારે જો કેમિસ્ટ્રી તમે આગળ જતા કેમિસ્ટ્રી વિશે ડિટેલમાં અભ્યાસ કરશો તો તમારા આ બધો અભ્યાસ આવશે તેમાંથી પણ ખુશ પુષ્કળ પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે થર્મલ પાવર સ્ટેશનમાંથી વિદ્યુત મેળવાય છે જેમાંથી ઘણા યાંત્રિક કે ઉપયોગી કાર્યો થાય છે થર્મલ પાવર સ્ટેશન એટલે તમને ખબર જ છે જ્યાં ઉર્જાનો એક મોટો જથ્થો હોય ત્યાંથી ઉર્જા ડિસ્ટ્રીબ્યુટ થતી હોય એટલે ઘરે ઘરે પહોંચતી હોય એટલે મોટું થર્મલ પાવર સ્ટેશન હોય ત્યાં ઉર્જા સંગ્રહ થાય ને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ ઉર્જા થાય તો એ ઉર્જામાં પણ ઘણી બધી વિદ્યુત ઉર્જા હોય છે ઘણા બધા યંત્રો તેનાથી ચાલે છે તમને હજી એક વાત કરી સાંભળીને નવાઈ સાચા કે સમુદ્રના મોજા હોય એનાથી પણ ઉર્જા મળે હવે સર આપણને કેમ થાય એમ થાય સર સમુદ્રના મોજામાંથી કારણ કે તેની પાસે ગતિ હોય છે અને ગતિ હોય છે તો એક પ્રકારની ગતિ એ પણ ઉર્જા જ છે બરાબર છે એનામાં ઉર્જા ક્યાંથી આવી એ કેમ ગતિ કરવા માંડ્યા પ્રશ્નઓ થવો જોઈએ ને તો એની પાસે પણ કંઈક ઉર્જા રહેલી હશે ત્યારે એ ગતિ કરતો હશે ને જ્યારે કિનારે આવે ત્યારે શાંત તો તેની પાસે પણ કંઈક ઉર્જા હશે એના કારણે જ તે મોજા ઉછળતા હશે આટલા બધા તો એના એની એક પણ ઉર્જા મોજાના પણ દરિયાના મોજામાં પણ એક પ્રકારની ઉર્જા રહેલી છે અને તેમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ તીવ્ર ગતિથી ક્રિકેટનો દળો સ્ટમ સાથે અથડાય ત્યારે પણ સ્ટમ જાય તીવ્ર ગતિથી દડો જ્યારે સ્ટમ્પ સાથે અથડાય બરાબર ક્રિકેટનો બોલ હોય છે એ જ્યારે સ્ટમ્પ સાથે અથડાય છે તો ક્યારે અથડાય કે જ્યારે તેની અંદર ઉર્જા હોય અને એટલી ઉર્જાથી ફેંકવામાં આવેલો આવેલ હોય કોઈ મનુષ્યની અંદર ઉર્જા હોય ને એ ઉર્જા એ દડા ઉપર લગાડે તો કોની અંદર ઉર્જા આવી જાય એ દડાની અંદર બરાબર છે અને એ દડો શું કરવા આવે છે ગતિ કરવા માંડે છે બરાબર છે તો એક ઉર્જાનો એક અગત્યનો ટૉપિક ટેક્સ્ટબુકમાં નથી લખેલો છતાં હું તમને કહું છું કે ઉર્જા એક એવો ટોપિક છે છોકરાઓ જે કોઈનું નિર્માણ કરી શકાતું નથી કે ન તો કોઈ દી એનો નાશ કરી શકાય છે માત્ર ને માત્ર તેને એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે યાદ રાખજો મારી વસ્તુ ઉર્જા દી ઉત્પન્ન કરી શકાતી નથી તો કે નથી એનો નાશ કરી શકતો માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી એને બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે આ વસ્તુ યાદ રાખવી રેડી સમજાય છે સો ટકા આ પ્રશ્ન પૂછાશે ને જ બરાબર ઉર્જાનો આ એક માહિતીનો માધ્યમ છે જે અગિયારમાં ધોરણમાં ભણવામાં આવે છે પણ ઉર્જા વિશે આપણે વાત કરીએ છીએ તો ઉર્જાની એક અગત્યનો ટોપિક કે ઉર્જા કોઈ દી સર્જન નથી કરી શકાતો કે નથી એનો નાશ નથી કરી શકાતો માત્ર આપણે એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ કરીએ છીએ રેડી છે છોકરાઓ કમ્પ્લીટ સો ટકા ચાલો સરસ નીચે બધા ઉદાહરણ આપેલા છે કે કઈ રીતે રમકડામાં ચાવી ભરીને જમીન પર મૂકતા તે ગતિમાં આવે છે બરાબર આ રીતે આપણે ઘણા બધા ઉદાહરણ મેં તમને પણ સાથે સાથે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો રેડી છે હવે ઉપરના જે પણ ઉદાહરણ આપ્યા છોકરાઓ મેં તમને એ બધામાં કાર્ય કરવાની કાંઈક ક્ષમતા રહેલી છે જો કોઈ વસ્તુ દ્વારા કાર્ય થાય તો તેની ઉર્જામાં ઘટાડો થાય કે વધારો થાય બરાબર તો યાદ રાખવાનું જો કોઈ કાર્ય કરવામાં જો કોઈ વસ્તુનો ઉર્જાનો કોઈ વસ્તુની ઉર્જાનો કાર્ય કરવામાં ઉપયોગ થાય તો હંમેશા તેની અંદર ઉર્જામાં ઘટાડો આવે છે ભૂલવાનું નહીં હો કોઈ પણ વસ્તુમાં જો કાર્ય થાય તો એની ઉર્જામાં શું આવે ઘટાડો અને જો વસ્તુ પર કાર્ય થાય તો તેમાં ઉર્જા વધે છે ઘણી બધું એવો ઘણીવાર એવો પણ કિસ્સો બને બાળકો કે મોસ્ટ ઓફ કિસ્સામાં તો એવું જ હોય કે જો કાર્ય કરો તો તેની ઉર્જામાં ઘટાડો થાય પણ ઘણી કિસ્સામાં એવો કે કાર્ય કરો તો પણ એની ઉર્જામાં વધે કાર્ય કરો તો તેની ઉર્જામાં વધારો થાય એવી બધી ઘણી બધી ઘટનાઓ છે જેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે કોઈ પણ વસ્તુમાં ઉર્જા હોય તો તે બીજી વસ્તુ પર બાહ્ય બળ લગાડી શકે છે ઉદાહરણ તરીકે મારી અંદર ઉર્જા છે મારી હાથમાં બોલ છે હું બોલ ફેંકું તો મારી ઉર્જા મારી અંદર રહેલી ઉર્જા મેં કોનામાં ટ્રાન્સફર કરેલી હશે બોલની અંદર તો એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારના સોરી એક પદાર્થની અંદર બીજા પદાર્થમાં ઉર્જાનું શું કર્યું આપણે શું કર્યું આપ લે કરેલી છે શું કરેલું છે આપ લે કરેલું છે રેડી છે જ્યારે એવું થાય છે કે ત્યારે એક વસ્તુમાંથી બી ઉર્જા બીજા વસ્તુમાં સ્થાનાંતરિત થાય છે રેડી ને પેલા મારી અંદર ઊર્જા હોય મેં એ બોલ ઉપર લગાડું છું ઉર્જા એ બોલ ઉપર એનર્જી એની અંદર ઉર્જા આવે છે ને એ બોલ શું કરે છે ગતિ કરે છે ગતિ કરે છે એટલે કંઈક કાર્ય થયું કહેવાય રેડી છે તો આપણે આવી ગયો ને મેઇન ટોપિક કાર્યનો એટલા માટે કાર્ય અને ઉર્જાનો એકમ સરખો છે રેડી કોઈ પણ વસ્તુમાં રહેલી ઊર્જા તેની કાર્ય કરવાની ક્ષમતા ના રૂપમાં માપી શકાય છે કોઈપણ કેટલી ઉર્જા રહેલી છે એના ઉપરથી કહી શકાય કે આની કાર્ય કરવાની ક્ષમતા કેટલી હશે જો આ દાખલાઓમાં અગત્યનો છે આ પોઈન્ટ હું જે બોલું છું એ દાખલાઓમાં અગત્યનો છે કે કોઈ પણ વસ્તુમાં રહેલી ઉર્જા એ કેટલું કાર્ય કરે એના ઉપરથી માપી શકાય છે ત્યાંથી કાર્યનો અને ઉર્જાનો એકમ એક સમાન રહેલો છે તેથી કાર્ય જેટલી ઉર્જા હોય એટલું કાર્ય થાય ટૂંકમાં વાત એટલી કે જેટલું એની અંદર ઉર્જા હશે એટલું જ કાર્ય થશે બરોબર આ ટોપિક દાખલાની અંદર અગત્યનો છે એટલે વારે વારે હું તમને કહેવા માગું છું ઉર્જાના ઘણા બધા રૂપ છે આજ તો આપણે ઉર્જાના સ્ત્રોતો જોયા અત્યાર સુધી આપણે શું જોયું ઉર્જાના સ્ત્રોતો હવે ઊર્જાના રૂપ કહું છું એટલે રૂપ એટલે રૂપાળી ઉર્જા હોય એવું ન હોય પણ બટ ઉર્જા એના ઘણા બધા સ્વરૂપો છે જેમ કે ગતિ ઉર્જા બરોબર છે અગત્યનો આપણો મેઇન ટોપિક છે ગતિ ઉર્જા એમાં આપણે વિશિષ્ટ અને વિશેષ ધ્યાન દેવાનું છે કારણ કે ગતિ ઊર્જાના સમીકરણ આવશે એ સમીકરણ દાખલાઓ માટે ખૂબ અગત્યના છે અથવા તો ગતિ ઊર્જા તમે જો આગળ સાયન્સ અભ્યાસ કરો તો ગતિ ઉર્જાનો બહુ મોટો એવો અભ્યાસ કરવાનો રહેશે બરાબર છે અને મોસ્ટ ઓફ બધી જગ્યાએ ગતિ ઉર્જાનો વાત થતી જોવા મળે છે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઉર્જાનો વિશિષ્ટ અભ્યાસ એટલે કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા જો કઈ રીતની ઉર્જા આવે જો સ્થિતિ ઉર્જા પણ હોય કોઈ પદાર્થ પાસે પોતાની સ્થિતિ ના ટકી રહેવા માટે પણ સ્થિતિ ઉર્જા હોય ગતિ ઉર્જા કોઈ વસ્તુને તમારે બળ આપો તો એ સ્ટાર્ટમાં ફેરફાર થાય તો એને ગતિ ગતિ ઉર્જા હોય ઉષ્મા ઉર્જા હોય વિદ્યુત ઉર્જા હોય રાસાયણિક ઉર્જા હોય પ્રકાશ ઉર્જા હોય આ રીતે ઘણી બધી ઉર્જાનો સમાવેશ થતો જોવા મળે છે જેનો આપણે ડિટેલવારો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું રેડી છે તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ જો આની અંદર કંઈ પણ ન સમજાતું હોય કંઈ પણ ક્વેરી રહી ગઈ હોય તો સ્વેચ્છાએ તમે મને પૂછી શકો છો રેડી ચાલો ગુડ બાય એન્ડ ટેક કેર